हेलो स्टूडेंट, आजना लेक्चर में आपनु स्वागत है। स्टूडेंट, आगळना बे लेक्चर थी आपणे यूनिट नंबर 2 LMBB लर्न मोर बी ब्राइट नो अभ्यास करी रह्या छीए। ते नेक्स्ट टुडे वी विल लर्न अवर चेप्टर नंबर 2 LMBB लर्न मोर बी ब्राइट नो लास्ट पार्ट, राइट। स्टूडेंट, आगळना बे पार्टनी अंदर आपणे शीखी चूक्या छीए के लॉन्ग, लॉन्गर, लॉन्गेस्ट, थीक, थीकर, थीकेस्ट, राइट। तो कम्पेरिजन कई रीते करवी ए आपणे आ पाठमांथी शीखीए छीए, राइट। तो एक्टिविटी फर्स्ट, सेकेंड अने थर्ड कम्प्लीट करी धेन आगळना लेक्चरनी अंदर ज आपणे एक्टिविटी 4 अभ्यास कर्यो छे। एक्टिविटी 4 आपणे अकबरना 9 जेम्स एटले के 9 रत्नोमांथी तानसेन ने रिलेटेड एक स्टोरी आपणे आपेली छे। ए स्टोरी आपणे समझ्या अने आज आपणे ए ज स्टोरीना ट्रू फॉल्स, मैच ए विथ बी वगैरे जे एक्सरसाइज छे एनो अभ्यास करीशुं। मार्क ट्रू ओर फॉल्स फॉर धीस सेंटेन्सीस, यूज टी मार्क फॉर ट्रू एंड एफ फॉर फेल्स, राइट। तो ट्रू अने फॉल्स आपणे लखवाना छे। जो यूनिटनी आ जे स्टोरी छे एक्टिविटी 4 એ જો આપણે સારી રીતે સમજ્યા હશું તો આપણે ટ્રુ ફોલ્સ સરસ રીતે લખી શકીશું। ફર્સ્ટ છે, તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર। ફોલ્સ, કારણ કે તાનસેન એગ્રી નહોતો કે એ બેસ્ટ સિંગર છે। બેસ્ટ સિંગર સંત હરિદાસ હતા એવું એ કહેવા માંગતો હતો। તેન સેકન્ડ છે, સંત હરિદાસ લીવડ ઇન અ હટ। ટ્રુ, સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ। ફોલ્સ, કારણ કે અકબરની કોર્ટમાં સંત હરિદાસ આવ્યા ન હતા। રાજા અકબર પોતે એક સંગીતના ચાહક તરીકે સંત હરિદાસ પાસે ગયા હતા। સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ। ફોલ્સ, રાઈટ, કેમ કે સંત હરિદાસ છે એ ખૂબ જ સરસ ગાતા હતા અને આપણને સેન્ટેન્સ આપેલું છે કે સંત હરિદાસ સારું ગાતા ન હતા, તો ફોલ્સ આવશે। તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડિલિબરેટલી, એટલે કે ડિલિબરેટલી એટલે કે વારંવાર અને કન્ટિન્યુ એમને એકની એક મિસ્ટેક રિપીટ કરી જાણી જોઈને। ટ્રુ, રાઈટ, એમને કરી હતી। શા માટે? તો કે સંત હરિદાસ પાસે એમને ગીત ગવડાવવું હતું, જો એ મિસ્ટેક ન કરે તો સંત હરિદાસ ગાય નહીં, એટલા માટે। ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર। ટ્રુ, રાઈટ। ધેન નેક્સ્ટ, વોટ ડુ ધીઝ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન। ટીક માર્ક ધ કરેક્ટ આન્સર, રાઈટ। તો જે સેન્ટેન્સમાં આપણને આપેલું છે એ લાઇન છે, ઈ લાઇનને રિલેટેડ મિનિંગ આપણે એક્ટિવિટી 4 ફાઇન્ડ આઉટ કરી અને ટીક કરવાનો છે। ઓપ્શન તમને આપેલા જ છે। ધેર ઇઝ સમ વન હુ સિંગ્સ બેટર ધેન આઈ, રાઈટ। તો 3 ઓપ્શન્સ છે, આઈ સિંગ બેટર ધેન સમવન, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ। તો ઓપ્શન બી છે એ આન્સર આવશે, રાઈટ, કેમ કે જે લાઇન આપણને આપેલી છે એને રિલેટેડ લાઇન ઓપ્શન બી છે। સેકન્ડ છે, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ સહેનસા, રાઈટ। તો એનો આન્સર છે સી, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, રાઈટ, કે સંત હરિદાસે આવવાની કદાચ ના પણ પાડી દેશે, રાઈટ। તો એવું મિનિંગ દર્શાવતી લાઇન આપણે એક્ટિવિટી 4 શીખ્યા છીએ। ધેન થર્ડ છે, બટ તાનસેન નું હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, છે ને। તો તાનસેન નું હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, ધેટ મીન્સ કે તાનસેન જાણતો હતો કે એમને કઈ રીતે પાછા ગાવા તરફ લઈ આવવા, કઈ રીતે એમને મનાવવા। તો એને રિલેટેડ લાઇન છે ઓપ્શન સી, તાનસેન નું ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ, રાઈટ। આપણે ફક્ત ને ફક્ત એક્ટિવિટી 4 છે એને યાદ રાખવાની છે કે એક્ટિવિટી 4 કઈ લાઇન છે એ આ સેન્ટેન્સને મેચ થાય ને એવી છે, સેમ ટુ સેમ છે, તો એ જ ઓપ્શન તમારે ટીક કરવાનો
છે. અને જેટલી એક્ટિવિટી હું સોલ્વ કરાવું છું એ દરેક એક્ટિવિટી તમારે તમારી ફેરબુકમાં સરસ રીતે આજના લેક્ચરની લખવાની છે. આગળના લેક્ચરમાં પણ એક્ટિવિટી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડમાં પણ મેં લખવાનું કીધેલું. ત્યારબાદ એક્ટિવિટી ફોર છે એ સ્ટોરી છે, સ્ટોરીને રિલેટેડ જ આ પાછળની બધી એક્ટિવિટી છે. તો એક્ટિવિટી ફોરના ઓનલી સ્પેલિંગ્સ જ લખવાના છે. અને ધેન નેક્સ્ટ જે એક્ટિવિટી આપણે આજે કરી રહ્યા છીએ એ બધી તમારે તમારી ફેરબુકમાં લખવાની છે. ફોર્થ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. ઓપ્શન એ આન્સર છે, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, રાઈટ. ધેન ફિફ્થ છે, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. કિંગ ઓફ કિંગ ધેટ મીન્સ ગોડ, રાઈટ. તો ઓપ્શન સી છે એ આન્સર આવશે, કે ગુરુજી સિંગ્સ ફોર ગોડ, રાઈટ. ક્લિયર સ્ટુડન્ટ? ધેન નેક્સ્ટ, આન્સર ધીસ ક્વેશ્ચન્સ. ટેક્સ્ટબુક સાથે રાખજો જેથી તમને ક્વેશ્ચન આન્સર્સમાં વધારે સારી રીતે સમજ આવે, કારણ કે એક્ઝામની અંદર તમારે એક્ટિવિટી ફોરના પેરેગ્રાફ આપેલા હશે અને પેરેગ્રાફ નીચેના ક્વેશ્ચન આન્સર્સ તમારે પેરેગ્રાફમાંથી જ ફાઇન્ડ આઉટ કરીને લખવાના થશે. સો ટેક્સ્ટબુક્સ સાથે લઈને જ બેસવું. આન્સર ધીસ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ સેંગ બેટર ધેન તાનસેન. આન્સર છે, સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. સેકન્ડ છે, વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ લીવડ ઇન વૃંદાવન, અથવા તો સંત હરિદાસ લીવડ ઇન અ હટ ધ બેન્ક ઓફ રિવર યમુના ઇન વૃંદાવન, એમ લખશો તો પણ ચાલશે. ધેન થર્ડ, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન, રાઈટ. અકબરે વિચાર્યું, શું નક્કી કર્યું, કે સંત હરિદાસ પાસે જઈશ, એમની ઝૂંપડીમાં જશું, કારણ કે તે તાનસેન કરતાં પણ સારું ગાય છે એવું તાનસેને કીધેલું, રાઈટ, એટલા માટે. ધેન ફોર્થ છે, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. કઈ કન્ડિશન છે એ તાનસેને રાજા પાસે મૂકેલી? તો એનો આન્સર છે, તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ, એટલે કે તમે રાજા તરીકે સંત હરિદાસ પાસે જઈ શકશો નહીં, કારણ કે સંત હરિદાસ એવા વ્યક્તિ છે કે એને કોઈ પાસે ગાવું ગમતું નથી. એક સંગીતના ચાહક તરીકે તમે જશો તો એ જરૂરથી ગાય અને સંભળાવશે. માટે તાનસેન રાજાને એમ કહે છે, આ કન્ડિશન મૂકે છે, કે તમે રાજા તરીકે સંત હરિદાસ પાસે જઈ શકશો નહીં. ધેન ક્વેશ્ચન નંબર ફાઇવ, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ, રાઈટ. કે તાનસેને છે એ સંત હરિદાસ પાસે કેવી રીતે ગીત ગવડાવ્યું? તો આન્સર્સ છે, તાનસેન સેંગ રાગ દરબારી બટ હી મેડ સોંગ મિસ્ટેક અગેન એન્ડ અગેન, રાઈટ. શું કહે છે? કે તાનસેને રાગ દરબારી ગાયો પણ એને થોડીક મિસ્ટેક હતી, એ અગેન એન્ડ અગેન રિપીટ કરી. ધીસ મેડ સંત હરિદાસ એંગ્રી. આ જોઈને સંત હરિદાસ એંગ્રી થયા, ગુસ્સે થયા. સો હી સેંગ રાગ દરબારી ધ રાઇટ વે, અને પછી રાગ દરબારી છે એ એમને પોતે યોગ્ય રીતે ગાઈને બતાવ્યો. ધેન એક્ટિવિટી ફાઇવ જોઈએ, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. એક્ઝામ્પલ આપેલું છે, રુચિર વેઇટ 40 kg એન્ડ રોહિત વેઇટ 35 kg, રાઈટ. તો એના આન્સર્સ આપેલા છે એ જોઈએ આપણે. ફર્સ્ટ આપેલું છે, રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. લાઇટર એટલે હળવું, રાઈટ. તો બંનેનો વેઇટ આપેલો છે અને એની કમ્પેરિઝન આપણે કરવાની છે, જે કમ્પેરિઝન આપણે એક્ટિવિટી થ્રીમાં સરસ રીતે સમજી ચૂક્યા છીએ. એ જ અગેન ફરીથી રિપીટ કરેલી છે કે રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર, એટલે રુચિર કરતાં રોહિત છે એ હળવો છે વજનમાં, રાઈટ. ધેન રુચિર ઇઝ હેવીયર ધેન રોહિત. રુચિરનો વેઇટ વધારે છે એટલે એમ કીધેલું છે કે રોહિત કરતાં રુચિર વજનવાળો છે. ક્લિયર? ધેન ફર્સ્ટ જોઈએ, મિસ્ટર પટેલ ઇઝ 67 યર્સ ઓલ્ડ એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 યર્સ ઓલ્ડ.
ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ, એટલે કે મિસ્ટર પંડ્યા છે એ મિસ્ટર પટેલ કરતાં વૃદ્ધ છે. મિસ્ટર પટેલ ઇઝ 67 યર્સ ઓલ્ડ એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 યર્સ ઓલ્ડ, રાઈટ? તો આપેલું છે કે મિસ્ટર પટેલ છે એ 67 યર્સના છે અને મિસ્ટર પંડ્યા છે એ 70 યરના છે. તો એના પરથી આપણે ટુ સેન્ટેન્સીસ આન્સરમાં બનાવેલા છે એ જોઈએ. મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ, એટલે કે મિસ્ટર પટેલ કરતાં મિસ્ટર પંડ્યા છે એ વૃદ્ધ છે, રાઈટ? તો એની એજ વધારે છે એટલે એ વૃદ્ધ છે કહી શકાય. દેન સેકન્ડ છે મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા, એટલે કે મિસ્ટર પંડ્યા કરતાં મિસ્ટર પટેલ છે એ યંગ છે. દેન સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, સોનલ ઇઝ 5 ફીટ ટોલ એન્ડ સોનુ ઇઝ 4 ફીટ ટોલ, એટલે કે સોનલ છે એ સોનુ કરતાં સોનલ ઇઝ ટોલર ધેન સોનુ, એટલે કે સોનુ કરતાં સોનલ છે એ ઊંચી છે. અને સેકન્ડ છે સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ, એટલે કે સોનલ કરતાં સોનુ છે એ ટૂંકી છે, હાઇટમાં નીચી છે, રાઈટ? તેન થર્ડ જોઈએ, રોઝી હેઝ 10 ટોઈઝ, રઝિયા હેઝ 9 ટોઈઝ. ફર્સ્ટ જે હવે ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે એ સમજીએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપેલું છે, વુ હેઝ મોર ટોઈઝ ધેન વુમ, રાઈટ? ફર્સ્ટ આપણે સેન્ટેન્સ બનાવેલા છે અને હવે આપણે ફક્ત ક્વેશ્ચન પૂછેલા છે એના આન્સર્સ જ આપણે લખવાના છે. તો પૂછેલું છે વુ હેઝ મોર ટોઈઝ ધેન વુમ, તો પ્રથમ તો આપણે જેની પાસે વધારે ટોઈઝ છે એનું નામ લખીશું, રોઝી હેઝ મોર ટોઈઝ ધેન રઝિયા, ક્લિયર? તેન સેકન્ડ આન્સર છે વુ હેઝ લેસ ટોઈઝ ધેન વુમ, તો પ્રથમ જેની પાસે આપણે ઓછા ટોઈઝ છે એનું નામ લખીશું કે રઝિયા હેઝ લેસ ટોઈઝ ધેન રોઝી, ક્લિયર? તેન ફોર્થ છે, મહેશ ડ્રિંક્સ 2 ગ્લાસીસ ઓફ મિલ્ક, નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસીસ ઓફ મિલ્ક, રાઈટ? ક્વેશ્ચન પૂછેલો છે વુ ડ્રિંક્સ મોર ધેન વુમ, તો જેને વધારે પાણી પીધેલું છે એનું નામ પ્રથમ લખીશું, મહેશ ડ્રિંક મોર ધેન નરેશ, ક્લિયર? ધેન સેકન્ડ જોઈએ, વુ ડ્રિંક્સ લેસ ધેન વુમ, ક્લિયર? તો આન્સરમાં આપણે જેને ઓછું પાણી પીધેલું છે એનું નામ પહેલાં લખીશું, નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ, ક્લિયર? હવે ફિફ્થ નંબર છે જોઈએ, રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ, બ્રેકેટની અંદર આપણે યસ ઓર નો લખવાનું છે ફક્ત ને ફક્ત. અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ, સેન્ટેન્સ આપેલું છે કે રાજ્ય છે એ જિલ્લા કરતાં મોટું હોય, યસ? તો આન્સર આવશે યસ. અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ, એટલે કે સ્ટેટ કરતાં કન્ટ્રી છે એ નાનું હોય, તો નો. અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ, ટાઉન એટલે શહેર અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, તો જિલ્લા કરતાં શહેર છે એ મોટું હોય ન હોય, તો આન્સર આવશે નો. અ વિલેજ ઇઝ અ સ્મોલેસ્ટ ઓફ ઓલ, વિલેજ એટલે કે ગામડું છે એ સ્ટેટ, ટાઉન, ડિસ્ટ્રિક્ટ, કન્ટ્રી આ બધા કરતાં સૌથી નાનું વિલેજ હોય, તો કે યસ. ફિફ્થ છે, અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ, નો, રાઈટ? તો સિટી છે એ ગામડું છે એ સિટી જેટલું જ મોટું હોય, એઝ બિગ એઝ એટલે ના જેટલું જ મોટું, તો ગામડું છે એ સિટી જેટલું જ મોટું હોય, તો કે નો, ક્લિયર? ધેન સિક્સ્થ છે એ જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, બ્રેકેટની અંદર વર્ડ આપેલા છે એનો યુઝ આપણે બ્લેન્ક્સમાં કરવાનો છે. એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ, ડિયર આ બધા શબ્દો છે એને આપણે બ્લેન્ક્સમાં લખીએ. ફર્સ્ટ છે અ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન અ રેબિટ, રાઈટ? તો રેબિટ કરતાં નાનું બ્લેન્ક્સમાંથી સૌથી શું છે? તો રેટ, રાઈટ? ધેન સેકન્ડ છે અ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ, બ્રેકેટની અંદર એવું શબ્દ મૂકવાનો છે કે જે હોર્સ કરતાં નાનું છે અને રેબિટ કરતાં મોટું છે, તો બ્રેકેટમાંથી આપણે જોઈએ તો આવશે ડિયર. ધેન થર્ડ છે ધ બ્લેન્ક ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ, આપેલામાંથી સૌથી બિગેસ્ટ એનિમલ કયું છે? તો કે એલિફન્ટ. ધેન ફોર્થ છે અ બ્લેન્ક એન્ડ એન બ્લેન્ક આર હેવિયર ધેન અ હોર્સ, તો હોર્સ કરતાં હેવિયર એટલે કે વજનમાં ભારે કોણ છે? તો ફર્સ્ટ હિપ્પો, એન
એલિફન્ટ, ફર્સ્ટ બ્લેન્કમાં હિપ્પો આવશે કારણ કે આર્ટિકલ એ આપેલો છે અને આર્ટિકલ બીજી બ્લેન્કની પહેલાં આર્ટિકલ એન આપેલો છે એટલે એન એલિફન્ટ આવશે. ક્લિયર? ધેન ફિફ્થ છે, ધ બ્લેન્ક ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ્સ, તો રેટ આવશે કે એ બધા જ પ્રાણીઓમાં સૌથી નાનું છે. ક્લિયર સ્ટુડન્ટ? ધેન સેવન્થ નંબર, આન્સર ધ ક્વેશ્ચન્સ, રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટની અંદર આપેલા વર્ડ્સને તમારે બ્લેન્ક્સમાં લખવાના છે. ફર્સ્ટ છે અ બસ ઇઝ ફાસ્ટર ધેન, બસ છે એ ફાસ્ટર ચાલે છે કોના કરતાં, તો કે બાઇસિકલ કરતાં. અ ટ્રેન ઇઝ લોંગર ધેન, ટ્રેન છે એ લાંબી છે પણ કોના કરતાં, તો બસ કરતાં. થર્ડ છે અ બુલક કાર્ટ ઇઝ સ્લોવર ધેન બાઇસિકલ, તો બુલક કાર્ટ છે એ ધીમું છે કોના કરતાં, તો કે બાઇસિકલ કરતાં. ફોર્થ છે વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધીઝ, ઉપર આપેલા શબ્દોમાંથી સૌથી ફાસ્ટેસ્ટ કોણ છે, તો આવશે આન્સર પ્લેન. ક્લિયર? ધેન એક્ટિવિટી સિક્સ છે, કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગીવન બિલો, ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગીવન બિલો. એટલે કે જે આપણને નીચે બ્રેકેટની અંદર વર્ડ આપેલા છે એ વર્ડનો ઉપયોગ કરીને તમારે ઉપરની બ્લેન્ક્સ છે એ કમ્પ્લીટ કરવાની છે. એઝ બ્રેવ એઝ એટલે બહાદુર કોણ છે સૌથી, તો કે લાયન. ફેથફુલ એઝ, ફેથફુલ એઝ, તો આવશે ડોગ. એઝ યુઝફુલ એઝ, અ કાઉ. એઝ હંગ્રી એઝ, અ વુલ્ફ. એઝ બ્લાઇન્ડ એઝ, અ બેટ. અઝ ફ્રેન્ડલી એઝ, અ પપ્પી. એઝ બીઝી એઝ, અ બી. એઝ અગલી એઝ, અ ટોડ. ક્લિયર? તો આ વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે બ્લેન્ક્સ લખી. ક્લિયર? ધેન નેક્સ્ટ જોઈએ, કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લ્યુઝ ગીવન ઇન ધ બ્રેકેટ, કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર. દેટ મીન્સ કે સોશિયલ સાયન્સ ટીચરની હેલ્પથી તમારે નીચે આપેલી બ્લેન્ક્સ છે એ કમ્પ્લીટ કરવાની છે અને બ્રેકેટ તમને આપેલા છે એ બ્રેકેટ માંથી જ તમારે ઉપરની બ્લેન્ક્સ છે એ લખવાની છે. આન્સર્સ તમને રેડી આપવાનું રીઝન એ છે સ્ટુડન્ટ કે તમે વિધાઉટ એની મિસ્ટેક તમારી CW દેટ મીન્સ ફેર બુકની અંદર સરસ રીતે તમે લખી શકો. પણ જે વર્ડનો આન્સર્સ તમને નથી આવડતો એ વર્ડનો તમે ડિક્શનરીમાંથી અર્થ શોધવાનો પ્રયત્ન કરજો. જો ન સમજાય અથવા તો ક્યાંય ડાઉટ લાગે તો તે તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરીને રાખજો. રાઈટ? આન્સર્સ રેડી આપેલા છે જેથી તમે તમારું ફક્ત વર્ક એ જ રહેશે કે જે વર્ડ તમને નથી આવડતો એના નીચે અંડરલાઈન કરો, ડિક્શનરીમાંથી ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરો. ન સમજાય તો એને તમે તમારી રીતે, કોઈ પણ મુદ્દો નથી સમજાતો તો એ નોટ ડાઉન કરીને રાખશો. સ્કૂલ ઓપન થશે ત્યારે ઓલ ડાઉટને ક્લિયર કરવાનો આપણે પ્રયત્ન કરીશું. ફર્સ્ટ, વિચ ઇઝ ધ હાઇએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. સૌથી હાઇએસ્ટ એટલે કે ઊંચી માઉન્ટેન રેન્જ કઈ છે પર્વતમાળા, તો કે ધ હિમાલયાઝ. ક્લિયર? ધેન સેકન્ડ છે, વિચ ઇઝ ધ હાઇએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, ટોચ. સૌથી ઊંચી ટોચ કઈ છે દુનિયાની અંદર, તો આવશે માઉન્ટ એવરેસ્ટ. થર્ડ છે, વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ એટલે કે સૌથી ગરમ પ્રદેશ કયો છે, તો આવશે ધ સહારા ડેઝર્ટ. રાઈટ? ફોર્થ છે, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ, સૌથી લાંબી નદી કઈ છે, તો આવશે ધ નાઇલ. ફિફ્થ છે, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ, સમુદ્ર કયો છે સૌથી લાંબો મોટો, તો આવશે ધ પેસિફિક. રાઈટ? તો આ 5 જે છે એ તમારા GKમાં પણ ઉપયોગી થાય એવા ક્વેશ્ચન્સ છે, તો યાદ રાખવાનો પ્રયત્ન કરીશું સ્ટુડન્ટ, અને એક્ઝામની અંદર પૂછાશે તો આપણે સરસ રીતે લખી શકીશું. ધેન એક્ટિવિટી 7 છે, સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. આપેલા ગ્રાફનો અભ્યાસ કરો અને વાક્ય ખરા છે કે ખોટા તે નક્કી કરો. ગ્રાફ આપેલો છે, તમારી ટેક્સ્ટબુક તમે ઓપન રાખીને વર્ક કરશો તો વધારે તમને સરસ રીતે સમજાઈ જશે. રાઈટ? એની નીચે આપણને ટ્રુ ફોલ્સ આપેલા છે. હવે એક્ઝામની અંદર તમને કોઈ પણ એક એડવર્ટાઇઝ આપેલી હોય, નીચે ક્વેશ્ચન આન્સર્સ આપેલા હોય, તો એના માટે આપણે પહેલાં તો જે આપેલી
એડવર્ટાઇઝ છે એનો અભ્યાસ કરવો પડે. અને અહીંયા આપણને ગ્રાફ આપેલો છે, તો ગ્રાફનો આપણે અભ્યાસ કરીશું અને ટ્રુ ફોલ્સ આપેલા છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ફર્સ્ટ છે, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, રાઈટ? તો પોપ્યુલેશન અને પોલ્યુશન અને પોપ્યુલેશન બંનેનો કમ્બાઈન ગ્રાફ આપેલો છે. હવે પોપ્યુલેશન માટે બ્લુ લાઇન આપેલી છે અને પોલ્યુશન માટે રેડ લાઇન આપેલી છે, રાઈટ? તો એનો અભ્યાસ કરીને પછી આપણે ટ્રુ ફોલ્સ લખવાના છે. તો ટ્રુ ફોલ્સ સમજીએ. ફર્સ્ટ છે, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, તો ફોલ્સ આવશે, રાઈટ? તો મોસ્ટ પોલ્યુટેડ સિટી છે દિલ્હી, રાઈટ? સેકન્ડ છે, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોસ્ટ પોલ્યુટેડ બટ લેસર પોલ્યુટેડ સિટીઝ, પોપ્યુલેટેડ સિટીઝ, રાઈટ? ટોક્યો અને ન્યુયોર્ક છે એ મોર પોલ્યુટેડ છે અને લેસર પોપ્યુલેટેડ છે સિટી. તો રોંગ આવશે. શા માટે? તો કે પ્રથમ તો આપણે ચાર્ટમાં જોઈએ, ટોક્યો અને ન્યુયોર્ક. હવે ટોક્યો અને ન્યુયોર્ક છે એ પોપ્યુલેશનમાં વધારે છે અને પોલ્યુશનમાં ઓછા છે, રાઈટ? તો અહીંયા આપણને ઉલટું આપેલું છે, માટે ફોલ્સ આવશે. થર્ડ છે, સેરિયો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, ટ્રુ, રાઈટ? જે આપણને ગ્રાફમાં આપેલું જ છે. તેનજિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી, ટ્રુ. ફિફ્થ છે, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. તો લંડન છે એ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો, ટોક્યો કરતાં લંડન છે એ વધારે પ્રદૂષિત છે? તો નહીં, ટોક્યો વધારે છે, માટે ફોલ્સ આવશે. સિક્સ્થ છે, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, રાઈટ? તો દિલ્હી છે એ સૌથી વધારે પ્રદૂષિત શહેર છે, તો ટ્રુ આવશે. મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. મેક્સિકો સિટી છે એની અંદર શું છે? લેસ પોલ્યુશન, પોલ્યુશન ઓછું છે બટ હેઝ મોર પોપ્યુલેશન. તો એ પોલ્યુશન કરતાં પોપ્યુલેશન વધારે છે, તો ટ્રુ આવશે. સેરિયો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી, રાઈટ? તો એ સિટી સેકન્ડ નંબર પર આપણને આપેલું છે. એ સેકન્ડ નંબર પર આપેલું જે સિટી છે, સેરિયો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા, તો કોલકાતા કરતાં એ પોલ્યુટેડ વધારે છે પણ દિલ્હી કરતાં ઓછું છે, તો આન્સર આવશે ટ્રુ. ક્લિયર સ્ટુડન્ટ? ધેન એક્ટિવિટી 8, નો યોર ક્લાસ, રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ, રાઈટ? તો અત્યારે આ પોસિબલ નથી, કારણ કે આપણે સ્કૂલે આવતા નથી. ક્લાસની અંદર આ એક્ટિવિટી છે એક, અને મજા આવે એવી એક્ટિવિટી છે, કે ટોલેસ્ટ સ્ટુડન્ટ, શોર્ટેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, વર્સ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, હેવીએસ્ટ સ્ટુડન્ટ, લાઇટેસ્ટ સ્ટુડન્ટ, મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ, મોસ્ટ ઇરેગ્યુલર સ્ટુડન્ટ, ધ બેસ્ટ સિંગર, ધ પુઅરેસ્ટ સિંગર, ફાસ્ટેસ્ટ રનર, સ્લોવેસ્ટ રનર, રાઈટ? તો આ બધા શબ્દોની સામે તમારે એનું નેમ અને રોલ નંબર લખવાના છે. તો સેવન્થ સ્ટાન્ડર્ડની અંદર તમારા ક્લાસની અંદરના સ્ટુડન્ટ્સનું જો તમને યાદ હોય તો તે તમે લખી શકો છો, અધરવાઇઝ તમારી રીતે આ એક્ટિવિટી 8 ઘરે કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે પ્રોજેક્ટ કરવાનો છે, તો પ્રોજેક્ટ કઈ રીતે કરવાનો છે? તો કે તમારે તમારી રફ બુકમાંથી કોઈ બી એક પિન પેજ લેવાનું છે, એ પિન પેજ પર તમારું નામ અને સ્કૂલનું નામ લખવાનું છે, અને આપણે ન્યૂઝપેપર કોઈ મેગેઝિનમાંથી એક કટિંગ્સ લેવાના છે કોઈ પણ પિક્ચરના, અને એની પિક્ચરની કમ્પેરિઝન કરવાની છે. કઈ રીતે કમ્પેરિઝન કરવાની છે? તો કે લાઇટ, લાઇટર, લાઇટેસ્ટ, રાઈટ? તો બિગ, બિગર, બિગેસ્ટ. બિગ છે, બિગર છે, અને બિગેસ્ટ છે. ટોલ, ટોલર, ટોલેસ્ટ. મચ, મોર, મોસ્ટ. ચીપ, ચીપર, ચીપેસ્ટ. કોસ્ટલી, કોસ્ટલિયર, કોસ્ટલીએસ્ટ. બ્યુટિફુલ, મોર બ્યુટિફુલ, મોસ્ટ બ્યુટિફુલ, રાઈટ? તો આવી સરસ મજાની આ એક્ટિવિટી છે, પ્રોજેક્ટ છે. તમે પિન પેજની અંદર તમે આ એક્ટિવિટી સરસ રીતે કરી શકો છો, બટ કમ્પલસરી નથી. તમારા નોલેજ માટે જ આ એક્ટિવિટી કરવાની છે. સરસ રીતે એક્ટિવિટી કરશો તો તમને સરસ રીતે સમજાઈ જશે આ યુનિટ, કે કમ્પેરિઝન આપણે કોઈ વ્યક્તિની, કોઈ વસ્તુની
केवी रीते करीए छीए अने कई रीते अंग्रेजी भाषानी अंदर आ कम्पेरिजन करी शकाय। क्लियर स्टूडेंट, आई होप के आजना लेक्चरनू तमने सरस रीते बधुं समझाई गयुं हशे। थैंक यू स्टूडेंट, डाउट होय तो आपणे पछीथी सोल्व करवानो प्रयत्न करीशुं।